મિત્રો બાળકો અને વાલી મિત્રો, આજે આપણે તારીખ 3 ને ગુરુવાર ગુજરાતી વિષય પ્રજ્ઞામાં ઘરે શીખેલ 3 પ્રવૃત્તિ 12 ચાલો વાંચન કરીએ. પાઠ 16 પર જોઈએ. સામગ્રીમાં સ્માર્ટફોન જોઈશે, બરાબર? તો સ્માર્ટફોનમાં જોઈશું. હવે એ પહેલાં અંકમાં તમને સમજાવું છું, જુઓ. બધા પાઠ 16 પર જુઓ. પાઠ 16 પર ચાલો વાંચન કરીએ. અહીંયા આપેલા વાક્યો બાળકોને વંચાવો, બાળકને વંચાવો તથા તેનો અર્થ સમજાવો. વરસાદ ગરજ ગરજ, વરસાદ વરસ વરસ, મારા ગામમાં વરસાદ સરસ સરસ વરસાદ. એટલે કે વરસાદને કહે છે કે તું વરસ, વરસાદ ગરજ ગરજ એટલે વરસાદ વાદળા ગાજે છે, અને વરસ વરસ એટલે વરસાદની વરસોનું કહે છે કે મારા ગામમાં વરસે એમ કહે છે. અને સરસ સારું સરસ એટલે સારું સારું વરસે, એમ વધારે વરસે. પછી બીજું છે નમ ન જગ ન જમ, નમ ન જગ ન જમ, મન ન ગમ ન જમ, ગરમ ગરમ સમ, નરમ નરમ સમ. એટલે કે રમનને જગનને મનને ગમનને કહેવાનું કે તું જમે, તમે જમો ગરમ ગરમ જમો અને નરમ નરમ પોચું પોચું જમો, બરાબર? ત્રીજું છે રામ રાસ રમ, રાજ રાસ રમ, મનન રાસ રમ, જગન રાસ રમ. એટલે કે રામ રાસ મનનને જગનને રાસને સરસ મનો રમવાનું કહે છે, બરાબર? હવે રાજાના રાજ, દાદાના ગામ, મામાના રામ, માસાના માલ. એટલે કે રાજાના રાજ હોય છે, દાદાના ગામ હોય છે, મામાના રામ રામ હોય છે, અને માસાના માન સન્માન હોય છે, બરાબર? હવે રામના માર, મારના માર, રાજના દાસ, ગામના દાસ, ગામમાંના દાસ. એટલે કે રામનો માર હોય પણ ન હોય, અને મારનો માર કરવાનો નથી, રાજાના વાસ દાસનો હોય, ગામમાં કોઈ ગામમાં દાસ હોય, બરાબર? દાસ એટલે ભાગડ્યું કોઈનું હોય. મારા ગા, મારા મામા સારા મામા, એટલે કે મારા મામા સારા છે, મારા માસા સારા માસા, મારા માસા સારા છે, મારા દાદા સારા દાદા, એટલે કે મારા દાદા સારા છે, મારે નાના સારા નાના, મારે નાના સારા છે. હવે જા જા નાવમાં જા, જા જા ગામમાં જા, એટલે કે નાવમાં બેસીને ગામમાં ચાહે નાવનું ચિત્ર દોર્યું છે, નાવ એટલે હોળી, બરાબર? તો અહીં નીચે કાર્ટૂનમાં ચિત્ર આપેલ છે, એક છોકરી અને છોકરીનું, તમારે બાળકને બતાવવાનું છે. તો આ રીતે ઘરે વાંચન કરાવીને, આ પ્રવૃત્તિ વિડીયો જોઈને, યુટ્યુબ અથવા વોટ્સએપમાં વિડીયો જોઈને આ પ્રવૃત્તિ કરાવવાની છે, બરાબર? વાંચન કરાવવાનું છે અને પછી નોટમાં લખાવવાનું છે, એટલે લખતા શીખે અને વાંચતા પણ શીખે, બરાબર? ઘરે જો આવજો, સુરક્ષિત રહેજો, આવજો. જય હિન્દ.